લોકડાઉનની રજામાં તમે એકડાઓ ભૂલી ગયા છો, અમુક પછી યાદ હશે. તો ચાલો આપણે અહીંયા અત્યારે 1 થી 50 અંક સુધી બોલીએ. મારી સાથે તમે પણ બોલજો. ચાલો બોલો. એ કરે એ, બ કરે બે, ત કરે ત્રણ, છ કરે ચાર, પાંચ કરે પાંચ, છ કરે છ, સાત કરે સાત, આઠ કરે આઠ, નવ કરે નવ, એટલે નીચે દસ. પછી આવશે બંને એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાછળે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠે અઢાર, એકડે નવે ઓગણીસ, વગેરે ને ત્રીસ, બગડે એકડે એકવીસ, અને બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ, બગડે ચોગડે ચોવીસ, બગડે પાછળે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે ને ત્રીસ, તગડે એટલે એકત્રીસ, તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે છત્રીસ, તગડે પાછળે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવે ઓગણચાલીસ, ચોગડે ચોગડે નીચે ચાલીસ, છોગડે એટલે એકતાલીસ, છોગડે બગડે બેતાલીસ, છોગડે તગડે તેતાલીસ, બે છોગડા ચુમ્માલીસ, છોગડે પાંચે પિસ્તાલીસ, છોગડે છગડે છેતાલીસ, છોગડે સાતડે સુડતાલીસ, છોગડે આઠડે અડતાલીસ, છોગડે નવે ઓગણપચાસ, પાંચડે ને નીચે પચાસ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 1 થી 50 એકડા ભૂલ્યા. હવે હું તમને એકમ અને દશમના અંક વિશે થોડી માહિતી આપીશ. તો જો અહીંયા આપણે દશક વિશે શીખવાનું છે. તો દસમું એક જૂથ હોય ત્યારે બને એક દશક. દાખલા તરીકે અહીંયા હું આ 10 નિવાસી જૂથ બનાવીશ. તો આ એટલા 10 નું એક જૂથ હોય એટલે એક દશક. જ્યારે અહીંયા આ છૂટી નિવાસી કરીશ તો આ છૂટી 1, 2 અને 3 છે, એટલે એનો અંક આવશે એકમનો 3 એકમ. એટલે આ સંખ્યા કેટલી બની? એકડે તગડે બે. હવે એવી રીતના જો 10 10 ના બે જૂથ હોય તો કેટલા દશક થાય? 2 દશક. અને અહીંયા 2 તમને છૂટી દિવસ આપેલી છે તો એ કેટલા થાય? 2. એટલે અહીંયા સંખ્યા બની 2 દશક અને 2 એકમ, તો કેટલી બની? 22. કેટલી સંખ્યા બની? 22. હવે જો એવી રીતના અહીંયા આપણે આપેલું છે, ચિત્ર બનીને એકમ અને દશકની સંખ્યા લખો. અહીંયા આપણને પેલું આપેલું છે, દશકમાં 2 ભિન્નતા આપેલા છે, એટલે આ દશકમાં 2 આપેલા છે, તો આપણે આ દશકનો કેટલો લખશું? બ ભરે 2. પછી એકમમાં કેટલા ભિન્નતા આપેલા છે તો ગણો, 1, 2, 3, 4 અને 5. તો 5 ભિન્નતા છે એ એકમનો અંક છે, તો અહીંયા કેટલા આવશે? 5 અને 5. એટલે હવે દશક અને એકમનો બંને અંક મળીને સંખ્યા કેટલી બને? ભેગી થઈને 25. બરાબર મિત્રો, સમજ પડી ને તમને લોકોને? જોઈ એકવાર ફરી વાર અહીંયા 2 ભિન્નતા આપેલા છે એ દશકમાં આવે છે, એટલે 2 દશક. અને અહીંયા
Yeah.
ચિત્ર વળીને જોડતા જોડો અહીંયા મેં તમને અમુક ચિત્ર દર્શાવે છે અને અહીંયા આપેલા છે એના અંક હવે એને આપણે સાચી રીતે જોડવાના છે તો જો મિત્રો અહીંયા આપણે ગોળ ટપકા આપેલા છે પેલા તો જો ગણીએ ચાલો આપણે વાડી સંખ્યા ને 1 2 3 અને 4 તો આમાં 4 ક્યાં છે મિત્રો હા અહીંયા છે ચાલો છયા સાથે છોડી દઈએ અને પછી રિવિઝન કરજો અને પછી લેસન તમારું